આવડી મોટી કંપનીનો માલિક છે એટલે એની સામે આ રકમ બહુ નાની છે, પણ આ માસીના આશીર્વાદ સમજીને એને લઈ લે બેટા. માસી, રકમની ભાવ જોવાય અને તમારો ભાવ ખૂબ જ ઊંડો છે એટલે આ પૈસા હું ક્યારે નહીં વાપરું અને હંમેશા મારા પર્સમાં સાચવીને રાખીશ. હા માસી, હું પણ આને હંમેશા સાચવીને રાખીશ. સુખી થાવ ને બધાને સુખી કરો. સુલી, તે ખરેખર છે ને શહેરમાં પણ ઘર બનાવ્યું છે, ખાલી પક્ષીઓના હોવાથી માળો નથી હોતો, પણ ડાળખીના ખેતવાળા સ્પર્શથી અને કોયલના મીઠા ટૌકાએ એ માળો માળો હોય છે. આ ઘરને તે ખૂબ જ પ્રેમથી અને લાગણીના કલરવથી શણગારીને રાખ્યું છે. લાગણીના તાતણેથી બંધાયેલું આ ઘર ખરેખર ઘર છે અને તે જે પ્રેમથી બધા એને જોડી રાખ્યા છે ને બેન, એ જ તારી સૌથી મોટી જીત છે બેન, એ જ તારી જીત છે. નિરાશી બેટા, હવે તું આ ઘરની દીકરી છે, આ ઘરના બધાને ખૂબ પ્રેમ આપજે. અને દેવાંશી બેન, મારાથી કઈ બોલાઈ ગયું હોય ને તો માફ કરી દેજો, ખોટું ન લગાડતા. અરે નહીં નહીં છાયા બેન, એવું કંઈ જ નથી, અને તમને પણ મારી વાતનો કોઈ ખરાબ લાગ્યો હોય તો આઈ એમ સોરી. તમે જાઓ છો એ જ તમારી માફી છે, બસ હવે ક્યારેય પાછા નહીં આવતા. પણ હું પાછી તો આવવાની જ છું. હા, આ જતી વખતે સારી રીતે બોલવું પડે ને, એટલે હું તારી આયરે આટલું સારી રીતે બોલું છું. બાકી તારી હામું તો જોવું નહીં, તને તો બરોબર ની કરી દઉં. બેન, બહુ બહુ આનંદ આનંદ થઈ ગયો તારા ઘરે આવીને. બસ તારું ને તારા પરિવારનું ધ્યાન રાખજે બેન. ચાલો હવે હું રજા લઉં, બધાની સંભાળીને જજે. હા દાદા, દાદી, જય શ્રી કૃષ્ણ. આવજો માસી. આવજો બેટા. મિતુભાઈ, મમ્મીએ મારા ઉપર જે ભરોસો મૂક્યો અને એમણે મને જે સાથ આપ્યો ને, એના કારણે જ હું માતાજીની ભક્તિ કોઈ પણ તકલીફ વગર કરી શકી છું. એ તો કેવું જ પડે, બાકી સુખ સરે તમારો બહુ સાથ આપ્યો. જેમ નવરાત્રિમાં 9 દિવસ આપણને મા દુર્ગાના અલગ અલગ રૂપના દર્શન થાય છે ને, એમ જ આ સમયમાં મને એમનું એક અલગ જ રૂપ દેખાયું. ખરેખર બહારથી આટલા કડક દેખાતા વ્યક્તિ અંદરથી બહુ નરમ છે. એ તો એવું જ હોય મેડમ, જે નાળિયેર બહારથી મજબૂત દેખાતું હોય ને એનું જ પાણી વધારે મીઠું હોય. અને હવે એમનો ગ્રીન ટી પીવાનો સમય થઈ ગયો છે, જો હું સમયસર ન પહોંચીને તો એ ગ્રીન ટી પીધા વગર જ ઓફિસ જતા રહેશે. મેડમ, તમે પૂલમાં સાકર તો નથી નાખી ને? ના ના, બિલકુલ નહીં. હું હંમેશા કંઈક ને કંઈક ભૂલ તો કરી જ દઉં છું ને, પણ હમણાંથી એ સારા મૂડમાં હોય છે એટલે હું ખાસ ધ્યાન રાખીશ કે મારાથી કોઈ જ ગરબડ ન થાય. મેડમ, તમે ખોટી ચિંતા કરો છો, સુપ સર તમારા આજની ગ્રીન ટી પીને બહુ ખુશ થશે. આ તમારી ગ્રીન ટી ત્યાં મૂકી દે, હું પછી પી લઈશ. ના, ઉતાવળમાં તમે હંમેશા ભૂલી જાઓ છો, બીજું બધું કામ પછી, પહેલા તમે. આ શું કર્યું તે? સોરી સોરી. હવે શું કરે છે? આ શર્ટ પહેરીને હું ઓફિસે કઈ રીતે જઈશ?
મારે શર્ટ બદલવો પડશે. હું તમારા માટે બીજો શર્ટ લઈને આવું છું. તમે આ શર્ટ પહેરી લો. શું થઈ ગયું મારાથી? તારું ત્યાં રહેવાનું તો સાવ નકામું ગયું. તારા કોઈ પ્લાન સફળ થયા નહીં. તું રાશિની દોરી કાપવા માટે પ્રયત્ન કરતી ગઈ અને રાશિ પતંગની જેમ ઉપર ને ઉપર જતી ગઈ. જે પતંગ બહુ ઉપર ઉડે ને એ બહુ જલ્દી કપાઈ પણ જાય મામી. પણ રાશિનો પતંગ તો પરિવારની મજબૂત દોરી પર ટકેલો છે, એટલે તું તો એને ના કાપી શકી. હવે રાશિને પાડવાનું વિચારવાનું બંધ કરી દે. સાચી વાત છે મામી, હવે હું એને પાડવાનું નહીં વિચારું. હું એને નીચે ના પાડી શકી તો કઈ નહીં, પણ હવે હું એટલી ઉપર જઈશ ને કે એ આપોઆપ નીચે દેખાશે. હું એને શુભથી દૂર ના કરી શકી તો કઈ નહીં, પણ હવે હું શુભની નજીક જઈશ. પણ તું શુભની નજીક જઈશ કેવી રીતે? શુભ માટે એનું સૌથી પ્રિય એનું કામ છે, એટલે હવે હું એના કામને રસ્તો બનાવીશ અને એના સુધી પહોંચીશ. આઈડિયા તો સારો છે, પણ તું આ કરીશ કઈ રીતે? હું શુભની ઓફિસમાં કામ કરવા જઈશ. આ સારું છે. ચલો, અમને નહીં તો કઈ નહીં, પણ તને તો તારા ભણતરનો ફાયદો થશે. ટોન્ટ મારવાની જરૂર નથી મામી, હું તમને લોકોને પણ મદદ કરીશ, પણ અત્યારે મારે બદલો લેવો છે. હું તૈયાર છું બેટા. યસ મમ. એક મિનિટ ઉભા રહો. હવે શું થયું? તમે તમારી વસ્તુઓ ભૂલી ગયા હતા. વોલેટ અને લેપટોપ નું ચાર્જર બેગમાં મૂકી દો. તારી પત્ની કેટલી સંસ્કારી છે. પણ એક મિનિટ, એક વાત કરવાની રહી ગઈ. ચૈત્રી નવરાત્રી પછી સત્યનારાયણની કથા કરવાની છે, એટલે તારે અને રાશિએ બંને કથામાં બેસવાનું છે. તો બેટા ઓફિસમાં એ રીતે તું ફ્રી થઈ રહેજે. ઠીક છે? યસ મમ. ચાલો. હર્ષ બચી ગયા. થેન્ક્સ. લાવ. આ તમને હવે નહીં મળે હો. જો, હેરાન નહીં કર, આપી દે. ના, આ તમને હવે રાત્રે મળશે. પણ મારે અત્યારે જ જોઈએ છે. શુભ, કેટલી વાર છે? આવ્યો મોમ. મને બરાબર યાદ છે કે લગ્નના પહેલા જ વર્ષે તે નકોરડા ઉપવાસ કર્યા હતા અને તમે રોજ નવી નવી વાનગીઓ બતાવીને મને લલચાવતા હતા. નહીં 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 નહીં, લલચાવતો નહોતો, તારી પરીક્ષા કરતો હતો. એમ? અને જો એ પરીક્ષાને લીધે મારો ઉપવાસ તૂટી જાત તો? ના તૂટે, કારણ કે મને તારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ હતો કે આ નવે નવ દિવસ તું શ્રદ્ધાપૂર્વક વ્રત કરી શકે. અને આપણા પરિવારની વહુએ પણ કોઈ દિવસ આ નિયમ નથી તોડ્યો અને રાશિએ પણ આ નિયમનું સરસ રીતે પાલન કર્યું જ છે. હા, કેટલી મુસીબતો આવી, પણ રાશિએ હિંમત ના હારી અને એનું મન પણ ન પીગળ્યું. એ બહુ મજબૂત, સમજદાર અને હિંમતવાળી છોકરી છે. રાશિ બેટા, કઈ મૂંઝવણ છે? શુભે કઈ કહ્યું? ના દાદુ, ઉપરથી મેં એમની સવાર બગાડી દીધી. હું ગમે તેટલા પ્રયત્નો કરું ને, પણ મારાથી કઈક ને કઈક ભૂલ તો થઈ જ જાય છે. આજે એવું તે શું થઈ ગયું? દાદી,
હું એમને રૂમમાં ગ્રીન ટી આપવા ગઈ તો મારાથી ભૂલથી એમના ઉપર ગ્રીન ટી ઢોળાઈ ગઈ.